બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાની સામે જ રિપેરિંગ કરેલ રોડ ઉપર ટૂંક સમયમાં ખાડા પડી જતા રોડની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠ્યા. થોડા સમય અગાઉ ધાનેરા નગરપાલિકાની આગળના ભાગમાં તેમજ જૂના બસ સ્ટેશનના સર્કલ પાસે નવું આરસીસી રોડનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ આ રોડ પહેલા જ વરસાદમાં ઓગળી ગયો હોય તેવું લાગે છે. રોડ પરથી સિમેન્ટ ગાયબ થઈ ગયું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, ત્યારે આ દ્રશ્યો જોઈ રોડની ગુણવત્તા પર અનેક સવાલો ઊભા થયા છે. ધાનેરા નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર રોડ રિપેરિંગ કરવા માટેના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, પરંતુ ટકાવારીની લાયમાં તેમના કામો પર કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ધાનેરા વાસીઓ ઈચ્છી રહ્યા છે કે આ બાબતે ઉચ્ચ અધિકારીઓએ તપાસ કરવી જોઈએ, અને જો કોન્ટ્રાક્ટરોને બિલની ચૂકવણી ન થઈ હોય તો તેના તમામ બિલો અટકાવી દેવા જોઈએ, અને આ રોડનું ફરીવાર સ્મારકામ કરવું જોઈએ. કેમ કે માત્ર 2-3 મહિનામાં જ ટૂંકા ગાળામાં જ આ રોડ પાણી ઓગળી જવા પામ્યો છે, ત્યારે આ રોડના રિપેરિંગની કામની ગુણવત્તા હશે તેને લઈ અનેક સવાલો શંકાને સ્થાન આપી રહ્યા છે. સ્ટોરી બાય અશોક ઠાકોર, બનાસકાંઠા. હા, ધંધા અંદરમાં કે બજાર અંદરમાં ખાડા એટલા કારોબારમાં થઈ ગયા, કોઈ કોઈ રિપેરિંગનો ધંધો નથી. ગાડી કેવી રીતે અંધારામાં રાતના ઘૂસી જાય?